તો ફરી એક નવા વ્લોગ મહોદયનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો જય જોશી અને આજે એક નવો વ્લોગ લઈને ફરી એકવાર જોડાઈ ગયો છું. આજે અમે જઈ રહ્યા છીએ, જો કે થંબનેલ જોતા તમને ખબર પડી ગઈ છે અમે ક્યાં જઈ રહ્યા છીએ, અને અમે અત્યારે છીએ ભાવનગર વેરાવળ હાઈવે ઉપર અને અમે જઈ રહ્યા છીએ મોગલમાના સાનિધ્યમાં. અને અમે નીકળી ચૂક્યા છીએ. મારી પાસે અમારો ભાઈ છે જે હિન્દીમાં વ્લોગ બનાવે છે અને એ પણ મારી સેકન્ડ ચેનલમાં આવશે, તો એની પણ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં અંદર નાખી દઈશ. થોડી સ્પીચમાં પ્રોબ્લેમ પડશે બીકોઝ કંઈક તૈયારી કરી નથી ને, આમનો નીકળી ગયા છીએ અને નાથી અમારે જવાનું છે મોવા. તો બન્યા રહેજો વિડીયોમાં, જલ્દી મળીએ છીએ આગળ. પહોંચી ગયા છે પેટ્રોલ પંપ સાંકળાસર અને તળાજાથી ભગુડા થાય છે 23 કિલોમીટર. અને અત્યારે અમે સાંકળાસર પેટ્રોલ પંપ એ પેટ્રોલ નખાવવા ઊભા રહી ગયા છીએ અને અહીંથી ડાયરેક્ટ અમે જઈશું ભગુડામાં મોગલમાના સાનિધ્યમાં. અમે પહોંચી ગયા છીએ પશ્વી ને પશ્વીથી 3 કિલોમીટર દૂર ભગુડા જવાનું પાટિયો આવે છે, જ્યાંથી કમસે કમ 9 કિલોમીટર, હા ભગુડા જ 9 કિલોમીટર દૂર અહીંથી ભગુડા જવાય છે. તો આ છે ભગુડા જવાના રસ્તા ઉપર શોર્ટકટ રસ્તો છે. બોરડા પણથી જવાય છે અને અહીંથી પણ જવાય છે. અહીંયા પાદરગઢ થઈને જવાય છે અને આ છે દ્વારકા હાઈવે, વેરાવળ સોમનાથ હાઈવે છે. અને અત્યારે અમે પહોંચી ગયા છીએ ભગુડા જવાના પાટિયા ઉપર. કોમેન્ટમાં જય મા મોગલ લખી નાખજો અને વ્લોગમાં બન્યા રહેજો. થોડા અંતર કાપ્યા બાદ અમે પહોંચી ગયા છીએ પાદરગઢ અને પાદરગઢથી હવે અહીંથી થાય છે 6 કિલોમીટર. તો આ છે પાદરગઢ. બ્લોગમાં બન્યા રહેજો, વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં. ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ પાદરગઢની અંદર. એક મહાદેવનું મંદિર છે, તમે મારી પાછળ જોઈ શકો છો. અને અહીંયા પાછળ અમારા મોટાભાઈ એટલે મહાદેવભાઈ વ્લોગિંગ કરતા આવે છે. અને આ છે પાદરગઢના મહાદેવનું મંદિર. અને આ અહીંયા દર્શન કરવા માટે જરૂર ને જરૂર આવજો. એ મસ્ત જગ્યા છે, મસ્ત બગીચો છે, મસ્ત બધી શું કહેવાય કે આમ આનંદ, તમારું દિલ આમ ખુશ થઈ જાય એવું જગ્યા છે. તો હવે મળીએ છીએ સીધા મહાદેવના દર્શન કરીને પછી જઈએ છીએ ભગુડા. આખો બગીચો છે, અહીંથી એન્ટર થવાય છે. પાદરગઢ જેવો વટસો એટલે ભગુડા જવાની ચોકડી આવશે. તો એ ચોકડી પહેલાં આવો પીળા કલરનો ગેટ છે, ત્યાંથી અંદર અવાય છે. અને આ છે મહાદેવનું મંદિર. આ રીતનો આખો બગીચો છે, તમે જોઈ શકો છો. અને હવે જઈએ છીએ આપણે મહાદેવના દર્શન કરવા માટે. હર હર મહાદેવ. તો હવે એન્ટર થતાં જ પહેલાં આપણે હનુમાનજી મહારાજ અને ગણપતિ મહારાજના દર્શન થાય છે. જોઈ શકો છો આરસને આખી ગણપતિ મહારાજની મૂર્તિ છે. અહીંયા છે નંદી મહારાજ અને કાચવાદેવ, અને આ બાજુ છે વનપુત્ર હનુમાનજી મહારાજ. તો હવે સીધા જ હનુમાનજીના દર્શન કર્યા બાદ મહાદેવ દેવાદિદેવ મહાદેવના દર્શન કરીશું. દર્શન કર્યા બાદ અહીંયા કેટલી બધી નાળિયેરી છે, કેટલા બધા આંબા છે, કેરી, આપૂસ બોલે તો હિન્દીમાં બોલે તો આપૂસ કા પેડ હૈ ઓર નાળિયેરી યહાં પે બહોત અચ્છી હૈ. અરે મેં ભી ક્યા ઇસ બ્લોગ મેં બોલને લગા હિન્દી, દૂસરા બ્લોગ શરૂ હૈ મેરે બ્રધર કા જો, અરે બીજો વિડીયો શરૂ છે હિન્દીમાં, તો સાથે એનું
બોલવાનું છે, એટલે ટૂંકમાં એની સ્કીપ આમાં તમને દઈ દીધી. કાંઈ વાંધો નહીં, તો ગુજરાતીમાં કહું તો અહીંયા ઘણી બધી નાળિયેરીઓ છે, ચીકુડીયું છે અને આંબા પણ છે, અને મસ્ત મજાનો બગીચો છે. પાદરગઢના મહાદેવનું મંદિર છે અહીંયા, અને તમે જોઈ શકો છો અહીંના મંદિર. તો કેટલા સમય જૂનું છે નથી ખબર, પણ અહીંયા શું કહેવાય કે જે લખેલું છે તે 4 જૂન 2009 દિવસે આ મંદિરની ટૂંકમાં નવું નિર્માણ થયું હતું, તમે જોઈ શકો છો. તો હવે સીધા જ મળીએ છીએ ભગુડા, વધુ સમય તમારો ના બગાડતા. અને અમારા ભાતાશ્રી કંઈક કરી રહ્યા છે, તો જલ્દી મળીએ છીએ હવે ભગુડા. પહોંચી ગયા છીએ ભગુડા, અને હવે અહીંથી થોડુંક દૂર છે, અને આ તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે, કેટલું ટ્રાફિક છે. અને અમારા રસ્તામાં અમારા સબસ્ક્રાઈબર પણ મળી ગયા છે, એટલે અત્યારે ઊભી નથી રાખતા. અને ટ્રાફિક હોવાના કારણે અને અમારે થોડું લેટ થાય છે, એટલા માટે હવે માતાજીના પણ આંગણમાં જઈએ. ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ ભગુડા, અને મારી પાસે તમને દેખાઈ રહ્યા છે કેટલું ટ્રાફિક છે. આજે છે વાય બીચ, અને આપ જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. દર મંગળવારે અને દર રવિવારે આટલું જ ટ્રાફિક હોય છે, પણ આજે ભાઈ બીચ છે, અને તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક જોવા મળી રહ્યું છે આપને. અને અહીંયા તમને મંદિરની ધજા પણ દેખાઈ રહી છે ભગુડાવાળી માં મોગલના ધામમાં અમે લોકો પહોંચી ગયા છીએ. હવે જલ્દી જ જઈએ છીએ દર્શન કરવા માટે, પોસિબલ હશે તો અમે તમને દર્શન કરાવડાવીશું. બાકી જય માં મોગલ. આ છે પાર્કિંગ એરિયા ભગોડાનો, અને માથે પણ માતાજીનું મંદિર છે. અને અહીંયા પ્રોગ્રામ થતો હોય છે, જે મોટા મોટા કલાકારો આવતા હોય છે ત્યારે. અને અત્યારે હવે જઈએ છીએ સીધા જ દર્શન કરવા માટે. શૂટિંગ માટે મોગલ ધામ, મોગલ માં મોગલનું ધામ એવું અહીંયા મૂકવામાં આવ્યું છે, અને અહીંયા માં પણ લખેલું છે. હવે સીધા જ જઈએ છીએ દર્શન કરવા માટે. પહોંચી ગયા છીએ ભગુડાના મેઇન ગેટ ઉપર, તમે ટ્રાફિક જોઈ શકો છો. અમારા દેવભાઈ નાળિયેર અને શ્રીફળ લઈ રહ્યા છે, અને શોપના ઓર્ગેનાઇઝર આપણી સામે ઉપસ્થિત છે, અને અગરબત્તીને શ્રીફળ એવું લઈ રહ્યા છે. લાલો જઈ રહ્યો છે દર્શન કરવા માટે શ્રીફળ એવું લઈને, તમે જોઈ શકો છો. જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે, ને હવે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. ગેટ આવી ગયો છે, ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિરની અંદર, અને થોડો અવાજનો પ્રોબ્લેમ રહેશે કેમ કે પહોંચી ગયા છીએ મંદિરમાં. તમે જોઈ શકો છો આ મંદિરની ધજા છે, અને આ ટ્રાફિક છે. અહીંયા યજ્ઞ પણ શરૂ છે, જેમાં આહુતિ ઘણા લોકોએ આપી છે સંગે માગલ. અને સામે પાછળ છે એ ભોજનશાળા છે, અને આ છે માતાજીનું મંદિર. તો અમે પટાંગણમાં પહોંચી ગયા છીએ ફાઇનલી. અંદરના દ્રશ્યો કદાચ અમે દેખાડી નહીં શકીએ કેમકે શૂટિંગ ઉતારવાની સખત મનાઈ છે, પરમિશન લેવી પડે છે, અને અમે પરમિશન લીધી નથી. તો આ છે ભગુડા માં મોગલનું સાનિધ્ય. આ છે યજ્ઞકુંડ, તમે જોઈ શકો છો. અને અહીંયા અત્યારે યજ્ઞ પૂર્ણ થઈ ગયો છે, અને અત્યારે પ્રદક્ષિણા શરૂ છે. અને સામે છે એ માતાજીનું મંદિર, અને ચાની પ્રસાદી 24 કલાક શરૂ હોય છે, અને ભોજનની પણ પ્રસાદી 24 કલાક શરૂ હોય છે. કોઈ પણ યાત્રીઓ આવ્યા હોય કે કોઈ પણ હોય, તેની માટે પ્રસાદીની 24 કલાક ઉપલબ્ધ હોય છે. અને સ્વયંસેવકો પણ આટલા બધા હોય છે, ટ્રાફિક તમે જોઈ શકો છો. આ જે છે તે ભગોડાનું પ્રસાદ માટે ભોજનશાળા છે, અને હમણાં 7:30 આરતી થયા બાદ અહીંયા પ્રસાદ શરૂ થઈ જશે.
તો અમે તો પ્રસાદ નહીં લઈ શકીએ, કેમ કે હજી અહીંથી અમારે જવાનું છે મહુવા, અને અહીંયા રહેવા માટેની પણ સુવિધા છે. આ છે આખું બગીચો, પટાંગણ છે માતાજીનું. તમે જોઈ શકો છો કેટલા બધા યાત્રીઓ અહીંયા વિરામ કરી રહ્યા છે. ફાઇનલી અમે લોકો દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ મહુવા તરફ, અને મારી પાછળ છે માતાજીનો ગેટ. મળીએ છીએ જલ્દી જ આગળ. સોરી ગાઈઝ, અમે તમને દર્શન કરાવી ના શક્યા, બટ ટ્રાફિક હોવાના લીધે અને અહીંયા પરમિશન નથી, તો પણ અમે કાર્યાલયમાં જઈને પરમિશન લીધી છે, પણ અત્યારે તો અવેલેબલ નહોતી પરમિશન, એટલે અમે અત્યારે તમને દર્શન નથી કરાવી શક્યા, એની માટે દિલથી સોરી. મળીએ છીએ હવે જલ્દી જ આગળ. હવે અહીંથી અમે જઈ રહ્યા છીએ મહુવા, તો મળીએ છીએ હવે સીધા જ મહુવા. પહોંચી ગયા છીએ મહુવા, અને અમે બાયપાસ આવ્યા હતા, કેમ કે અંદર માર્કેટમાંથી અમે નોટી એન્ટ્રી લીધી. આ છે મહુવાનું સ્વામિનારાયણ મંદિર, તમે જોઈ શકો છો. આમનો પણ એક સ્પેશિયલ હું વ્લોગ બનાવીશ, અત્યારે મોડું થઈ ગયું છે ઘણું ખરું, તમે જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈસ, અમે લોકો પહોંચી ગયા છીએ માસીમાના ઘરે. હવે જઈએ છીએ માથે, સ્પેશિયલ લિફ્ટ મગાવી છે, પાંચમા ફ્લોરે પહોંચી છે. થર્ડ ફ્લોર ઉપર અમારા માસીમાનું ઘર આવેલું છે, અને આંટીને ઉતરવાનું છે સેકન્ડ ફ્લોર પર, અને અમારા ભાઈ બી ગયા છે કે ગુજરાતી. તો અમે પહોંચી ગયા છીએ થર્ડ ફ્લોર પર, અને ડોબી બાંધેલો છે, ડર લાગી રહ્યો છે દેવભાઈ મને પણ. જોઈએ હવે આગળ. પહોંચી ગયા છીએ માસીમાના ઘરે, અને હરિકનું અમારા માસીમાનું ઘર છે. હા, તો પહોંચી ગયા છીએ માસીમાના ઘરે, અને બેન આજે વાઈગરી છે, એટલે અમારી બેન બા આરતી લઈને ઉભા છે. હવે અમારી આરતી પરથી ઉતારશે, મોઢું મીઠું ખસાવશે. તો હવે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. તાર લગી, બાય બાય.